અક્ષર સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એમાં લેક્ચર નંબર 17 ની અંદર ચેપ્ટર 3 છે સંખ્યા સાથે રમત, એમાં આપણે સમજૂતી મેળવવાની છે કે સામાન્ય અવયવ, ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી એની આપણે આજે સમજૂતી મેળવવાની છે. પેલા તો સામાન્ય અવયવ એટલે શું? તો કે સામાન્ય અવયવ એટલે આપેલી બધી સંખ્યાઓના સમાન અવયવ. આપેલી સંખ્યા હોય, આપણે એક્ઝામ્પલ જોઈએ કે અહીંયા 8 અને 12 છે, એ બે સંખ્યા છે, એના સામાન્ય અવયવ જોતા હોય, એટલે સામાન્ય એટલે કે સરખા, બંનેમાં સરખા અવયવ હોય એને કહેવામાં આવે છે સામાન્ય અવયવ. તો 8 ના અવયવો કયા કયા મળે? તો કે 1, 2, 4 અને 8 આપણે અવયવો મેળવવાના. કે 1 ના ઘડિયામાં 8 આવે તો હા, નાના મનાનો અવયવ 1 તો હશે જ. પછી 2 ના ઘડિયામાં 8 આવે એટલે બીજો અવયવ થશે 2. પછી 4 ના ઘડિયામાં અને 8 ના ઘડિયામાં, એટલે કે આટલા અવયવ આપણને કેના મળે છે? 8 ના અવયવ મળે છે. પછી 12 ના અવયવો શોધીએ તો આપણને 1, 2, 3, 4, 6 અને 12 આટલા અવયવ મળે. હવે બંનેમાં સરખા હોય એવા અવયવ આપણે જોઈએ તો બંનેમાં 1 છે, એટલે કે બંનેમાં સરખો અવયવ છે. પછી 2, બંનેમાં 2 છે. પછી 4. તો આ 3 અવયવ એવા છે કે જે બંને સંખ્યાના અવયવમાં આવે છે. તો 8 અને 12 ના સામાન્ય અવયવો, સામાન્ય એટલે કે સરખા અવયવો કયા કયા મળ્યા? તો કે 1, 2 ને 4. તો આ હતું સામાન્ય અવયવ, કે જે સંખ્યા આપેલી હોય એમાં એ બંનેમાં સામાન્ય અવયવ હોય એને કહેવામાં આવે છે એ બંનેના સામાન્ય અવયવ હોય, એટલે કે સરખા અવયવ હોય. પછી છે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ એટલે મોટામાં મોટો, સામાન્ય અવયવ એટલે જે સરખા અવયવ છે એમાંથી મોટામાં મોટો જે અવયવ છે એને કહેવામાં આવે છે ગુરુત્તમ સામાન્ય અવયવ, એને ટૂંકમાં લખવામાં આવે છે ગુસાઅ, ગુસા. પછી હવે એની સમજૂતી જોઈએ કે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં જે અવયવ સૌથી મોટો હોય તે અવયવને આપેલી સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહે છે. કે આપેલી સંખ્યા છે એના સામાન્ય અવયવમાં, એટલે કે બંને સંખ્યાના સરખા અવયવ છે એમાંથી સૌથી મોટો અવયવ જે હોય એને કહેવામાં આવે છે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો આપણે અહીંયા જોઈએ કે 16 અને 24 ના પેલા અવયવ મેળવીએ તો 16 ના અવયવ કયા કયા મળે છે? તો કે 1, 2, 4, 8 અને 16. પછી 24 ના અવયવ કયા કયા મળે છે? તો કે 1, 2, 3, 4, 6, 8, 12 ને 24. હવે બંનેમાં પેલા સામાન્ય અવયવ લેવાના, કે બંનેમાં સરખા હોય. તો બંનેમાં 1 છે એટલે કે 16 અને 24 ના સામાન્ય અવયવમાં 1 આવશે. પછી બંનેમાં 2 છે તો 2 આવશે. પછી 4 બંનેમાં છે તો 4 પણ આવશે. અને 8 પણ બંનેમાં છે એટલે 8 આવશે. તો સામાન્ય અવયવ કયા કયા મળ્યા? 2, 4, 2, 1, 2, 4 ને 8. હવે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે આટલા અવયવ છે એમાંથી મોટો અવયવ કયો? તો કે મોટો અવયવ 8 છે. તો 16 અને 24 નો ગુસાઅ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ કયો મળે છે? 8, એટલે કે મોટામાં મોટો જે સરખો અવયવ છે એને કહેવામાં આવે છે ગુસા. ગુસા વડે આપેલી સંખ્યાઓને નિશેષ ભાગી શકાય છે. હવે આપણને જે ગુસા મળે છે 8, એ આપેલી સંખ્યા એટલે કે 16 અને 24 છે એ બંનેને નિશેષ એટલે કે શેષ 0 મળે એ રીતે ભાગી શકાય છે. 16 ભાગ્યા આપણે 8 કરીએ તો કેટલા થશે? 8, 2, 16, તો શેષ 0 મળે છે. પછી 24 છે તો 24 ભાગ્યા 8 કરીએ તો કેટલા મળે? 8 તેરી 24. તો એમ ગુસા છે એ બંને સંખ્યા જે આપેલી છે એને આપણે નિશેષ ભાગી શકીએ છીએ. કોના વડે? તો કે જે ગુસા મળે છે એના વડે. 2 કે તેથી વધુ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા એક જ મળે છે. શું કીધું? 2 કે તેથી વધુ પરસ્પર અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય એટલે કેવી સંખ્યા? તો કે જેના અવયવ ખાલી 2 જ મળતા હોય. અહીંયા વધારે, 2 કરતા વધારે અવયવ છે એટલે કે વિભાજ્ય અવિભાજ્ય સંખ્યા છે. પણ અવિભાજ્ય સંખ્યા હશે, જો ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે 3, તો 3 કેવી છે? અવિભાજ્ય સંખ્યા. એના અવયવ કયા કયા મળે? 1 અને 3. પછી બીજી સંખ્યા લઈએ આપણે 5, તો એના અવયવ કયા કયા મળે? 1 અને 5. તો આ બંને અવિભાજ્ય સંખ્યા છે, એનો ગુસા લઈએ તો બંનેમાં સરખી સંખ્યા કઈ છે? તો કે 1. સામાન્ય અવયવ આપણને 1 મળે છે તો મોટામાં મોટો અવયવ પણ શું થશે? 1 જ થશે. તો અવિભાજ્ય સંખ્યા છે એનો ગુસા હંમેશા આપણને 1 જ મળે છે. દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ 1 છે, તેથી 2 કે તેથી વધુ સંખ્યાઓ માટે સૌથી નાનો સામાન્ય અવયવ 1 જ થાય છે. હવે મોટો સામાન્ય અવયવ આપણે મેળવવો પડે, પણ નાનો સામાન્ય અવયવ હંમેશા 1 જ થાય. કેમ કે દરેક સંખ્યા છે એ દરેકે દરેકનો એક અવયવ તો 1 હશે જ, એટલે કે સૌથી નાનો અવયવ કયો મળશે આપણને? 1 તો મળશે જ.
ગુસા એ એવી મોટામાં મોટી સંખ્યા છે જેના વડે આપેલી સંખ્યાઓને નિશેષ ભાગી શકાય છે। ફરીથી આપણે કીધું એમ કે ગુસા એવી સંખ્યા છે કે જે આપેલી સંખ્યા છે એને આપણે નિશેષ ભાગી શકીએ છીએ। ગુસા એ આપેલી સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા જેટલો અથવા તેનાથી પણ નાનો હોય છે। શું કીધું કે ગુસા છે એ આપેલી સંખ્યાઓમાંથી, એટલે આપેલી સંખ્યા અહીંયા કઈ કઈ છે, 16 અને 24, તો આપેલી સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા જેટલો, આ બે બંને માંથી નાની સંખ્યા કઈ છે, તો કે 16, તો આના જેટલો અથવા તો એનાથી પણ નાનો હોઈ શકે છે। આપણને એ મળે છે 8, તો અહીંયા એમ કીધું છે કે બે સંખ્યા જે આપેલી છે એમાંથી નાની સંખ્યા જેટલો ગુસા મળી શકે અથવા તો એના કરતા પણ નાનો આપણને ગુસા મળી શકે, અહીંયા આપણને 16 કરતા પણ નાનો ગુસા મળે છે। ત્યાર પછી છે લઘુત્તમ સામાન્ય અવયવી। લઘુત્તમ સામાન્ય અવયવી આપેલી બે કે તેથી વધુ સંખ્યાઓના સૌથી નાના સામાન્ય અવયવીને લઘુત્તમ સામાન્ય અવયવી કહે છે। આની અંદર જોઈએ તો એમાં અવયવ હતું, હવે આવે છે અવયવી। લઘુત્તમ સામાન્ય અવયવી એટલે સામાન્ય અવયવી, સરખા અવયવી છે કોઈ બે સંખ્યાના, એમાંથી લઘુત્તમ, લઘુત્તમ એટલે નાનામાં નાનો અવયવી આપણે લેવાનો છે। લઘુત્તમ સામાન્ય અવયવીને ટૂંકમાં લસા અ કહેવામાં આવે છે, લસા અ, લઘુત્તમ સામાન્ય અવયવી છે એ ટૂંકમાં એ રીતે લખવામાં આવે છે। બે કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો લસા એ સંખ્યાઓના ગુણાકારથી મળતી સંખ્યા છે। હવે એમ કીધું છે કે અવિભાજ્ય સંખ્યા લઈએ, આપણે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા લઈએ એનો લસા આપણે મેળવવો હોય તો કેટલો મળશે, તો કે એ બંને સંખ્યાના ગુણાકારથી જે મળે એ આપણને લસા મળે। આપણે એક્ઝામ્પલ જોઈએ, 5, 3 અને 5, 3 અને 5 છે કેવી છે, બંને અવિભાજ્ય સંખ્યા છે। હવે આપણે પેલા એના અવયવી લખીએ, આપણે અહીંયા શું માનવાનું છે, સામાન્ય અવયવી, એટલે પેલા આપણે અવયવી લખીએ, તો 3 ના અવયવી કયા કયા થશે, અવયવી એટલે કે 3 ના ગુણાંક અથવા તો 3 ના ઘડિયામાં જે આવતા હોય એ, તો આપણે લખીએ તો 3, પછી 2 વડે ગુણીએ તો 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, એમ અનંત સુધી, તો આ બધા કેવા છે, 3 ના અવયવી। પછી છે 5 ના અવયવી, તો કયા કયા મળશે, 5, 10, 15, 20, 25, 30, 35, 40, એમ 15 ના અવયવી આપણે લખ્યા છે। પછી 3 અને 5 નો સૌથી નાનો સામાન્ય અવયવી, એટલે કે 3 અને 5 બંનેમાં સરખો અવયવી હોય અને કેવો હોય, નાનો। આપણે અહીંયા જોઈએ તો બંનેમાં સરખો છે એવો કેવો છે, 15 છે, પછી છે 30, પણ બંનેમાંથી નાનો કયો છે, તો કે 15, તો સૌથી નાનો સામાન્ય અવયવી આપણને મળે છે 15। એનો મતલબ કે 3 અને 5 નો લસા મળે છે આપણને 15। તો હમણાં આપણે જોયું કે 3 અને 5 છે એ અવિભાજ્ય સંખ્યા છે, એનો લસા આપણે મેળવવો હોય તો એ બંનેના ગુણાકાર જેટલો મળે, તો 3 ગુણ્યા 5 કરીએ તો કેટલા મળે, 15, તો આપણને અહીંયા 15 લસા મળી જાય છે। બે કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓમાં એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય ત્યારે પણ આવી સંખ્યાઓના લસા તે સંખ્યાઓના ગુણાકારથી મળતી સંખ્યા છે। શું કીધું કે બે થી તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓમાં એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન મળે ત્યારે એનો લસા કેવો મળે, તો કે એ બંને સંખ્યા છે એના ગુણાકારથી જે મળે એને આપણે લસા કહેશું। આપેલી સંખ્યાઓનો લસા બે રીતે શોધી શકાય છે, અવયવીની યાદીથી અને ભાગાકારની રીતે। લસા છે એ બે રીતે શોધવામાં આવે છે, અવયવીની યાદીથી અને ભાગાકારની રીતથી, આપણે પછી જોશું। સંખ્યાઓ વડે તે સંખ્યાઓના લસાને નિશેષ ભાગી શકાય છે। હવે શું કીધું છે, સંખ્યાઓ વડે તે સંખ્યાના લસાને નિશેષ ભાગી શકાય છે। આપણને લસા 15 મળે છે, 15 ને આપણે 3 વડે ભાગી શકશું કે 3, 5, 15, પછી 15 ને આપણે 5 વડે ભાગી શકશું કે 5 તેરી 15, એટલે કે લસા છે એને આપણે આપેલી સંખ્યા વડે ભાગી શકીએ। આપેલી સંખ્યાઓનો લસા તે સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા જેવો અથવા એથી પણ મોટી સંખ્યા હોઈ શકે છે। હવે લસા છે એ આપેલી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા જેટલો, એટલે કે 3 અને 5 માં મોટું કોણ, તો કે 5 જેટલો અથવા તો 5 કરતા મોટો પણ હોઈ શકે છે, અહીંયા તો 5 કરતા કેવો છે, મોટો મળે છે। જો આપેલી બે સંખ્યાઓમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય તો મોટી સંખ્યા તેઓનો લસા થાય અને નાની સંખ્યા તેમનો ભૂસા થાય। હવે શું કીધું છે કે આપેલી સંખ્યા, આપેલી બે સંખ્યા છે એમાંથી એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય
તો મોટી સંખ્યા છે એનો લસાઅ થશે અને નાની સંખ્યા છે એ શું થશે તો કે ગુસાઅ થશે. તો આપણે જોઈએ કે ત્રણ અને છ લઈએ તો ત્રણ છે છ નો અવયવ છે. આપણે પેલા બંને ના અવયવ લખીએ તો શું થશે, આના અવયવ એક ને ત્રણ, આના અવયવ શું થશે એક બે ત્રણ ને છ. એનો મતલબ ત્રણ છે કોનો અવયવ છે, છ નો અવયવ છે. તો આ બંને માંથી આપણે લસાઅ જોતો હોય તો લસાઅ મળશે આપણને છ અને ગુસાઅ મળશે આપણને ત્રણ. કેવી રીતે? તો કે ગુસાઅમાં આપણે શું કરીએ, પેલા અવયવ લખીએ તો અવયવો લખ્યા છે, પછી સામાન્ય અવયવ કયા કયા છે, એક અને ત્રણ છે, એક અને ત્રણ. હવે સામાન્ય અવયવ છે એમાંથી ગુરુત્વ એટલે મોટા મોટો અવયવ કયો, તો કે ત્રણ. તો ગુસાઅ આપણને મળે છે ત્રણ. હવે લસાઅ શોધવા માટે આપણે શું કરીએ, તો કે આ રીતે અવયવી, તો પેલા ત્રણ ના અવયવી લખીએ તો કેટલા મળે, ત્રણ છ નવ બાર એવી રીતે. પછી છ ના અવયવી કયા કયા મળે, તો કે છ બાર અઢાર. હવે આ બંનેમાં નાનામાં નાનો સામાન્ય અવયવી, તો અહીંયા જોઈએ તો છ અને છ એ નાનામાં નાનો અવયવી છે, તો અહીંયા લસાઅ શું મળશે આપણને, તો કે છ. તો એનો મતલબ કે બે સંખ્યા આપેલી હોય એમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય, અહીંયા ત્રણ છે જો છ ના અવયવમાં આવે છે ત્યારે શું થશે, તો કે લસાઅ છે એ મોટો અવયવ થશે એટલે કે છ થશે, મોટી સંખ્યા થશે, અને ગુસાઅ છે એ નાની સંખ્યા થશે. તો આની સમજૂતી કે સામાન્ય અવયવ, ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી વધુ આપણે આવતા લેક્ચરમાં જોશું.